પંચમહાલના શહેરમાં લોકરક્ષક દળની પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારોએ કોંગ્રેસની આગેવાનીમાં રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યું હતું. પંચમહાલ શહેર સહિત જિલ્લામાંથી લોકરક્ષક દળની પરીક્ષા આપવા માટે 3000થી વધુ ઉમેદવારો દાહોદ જિલ્લામાં ગયા હતા. જિલ્લા બહાર પરીક્ષા હોવાથી પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો સમયસર પહોંચી જવા માટે સવારથી ઘરેથી નીકળી ગયા હતા. પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ બાદ પરીક્ષા રદ થતાં તેઓ ચિંતિત થઈ ઉઠ્યા હતા. ભાડું તેમજ સમયનો વેડફાટ સાથે અનેક મુશ્કેલી વેઠીને પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારોનો રોષ તંત્ર સામે જોવા મળી રહ્યો હતો. લોકરક્ષક દળની પરીક્ષા રદ થઈ હોવાને લઈને મામલતદાર કચેરી ખાતે આજે ઘણા બધા પરીક્ષાર્થીઓ એકત્રિત થયા હતા. કોંગ્રેસની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, તેમજ કડક કાર્યવાહી થાય અને પરીક્ષાર્થીઓને જે ખર્ચ થયો છે તે આપવામાં આવે. ભૂતકાળમાં તલાટીની નોકરી સહિત અનેક પરીક્ષાના પેપર ફૂટ્યા છે. નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારના મુખ્યમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દઈ પ્રજાજનોની માફી માંગવા સહિતનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગઈકાલે જે 8,76,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરવામાં આવ્યા એ આ રૂપાણી સરકારના નેતા અને એમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ બાબતે અમે હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા અને એજ્યુકેશન મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા સીએમ વિજય રૂપાણીનું રાજીનામું માગીએ છીએ. અને જો તમારે રાજીનામું ના આપવું હોય તો જે કાલે વિદ્યાર્થીઓને જે તકલીફ પડી છે અને એ લોકોના જે પૈસાનો બગાડ થયો છે એ પૈસા 5,000 લેખે ભથ્થું ચૂકવવામાં આવે અને આવનારા ટૂંક સમયમાં ફરીથી લેખિત પરીક્ષા લેવામાં આવે. અને જો આવું નહીં કરવામાં આવે તો તમારાથી આ સિસ્ટમ ના સચવાતી હોય તો યુવાનોને આપી દો અને તમે રાજીનામું આપીને ઘરે બેસી રહો. તમારા જેવી સરકારની આ યુવાનોને જરૂરત નથી, કારણ કે તમે જે યુવાનોને બેરોજગાર યુવાનોને જે મશ્કરી કરો છો એ આ યુવાન આજનો યુવાન સહન નહીં કરી શકે. અને આવનારી ચૂંટણીમાં તમને આનો કેટલો મોટો ઝટકો આપે છે એ આ ગુજરાતનો યુવાન તમને બતાવશે. આપનું નામ? લાખોર દીપપાલસિંહ. આજરોજ પંચમહાલમાં શહેરા ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ, યુવા મિત્રો અને જે બેરોજગારી યુવાનો છે, જે અત્યારે હાલમાં જ જે પરીક્ષા પેપર લીક જે થયું છે એના અનુસંધાનમાં અહીં આવેદનપત્ર આપવામાં જે પણ યુવાનો અમારી સાથે આવ્યા છે તેમની વેદનાને વાચા આપવા માટે રાજ્યપાલશ્રીને અમે અહીંથી આવેદનપત્ર આપીએ છીએ કે ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકાર જે છે એને હટાવીને રૂપાણી સરકારને હટાવી જોઈએ. કેમ કે ગુજરાતના નવયુવાનો, જે ખેડૂત પુત્રો છે, જે ખેડૂતની દીકરીઓ છે, બહેનો છે, એ કેટલી આશાથી નોકરી માટે એ 3 મહિનાથી સલંગ અભ્યાસ કરતા હતા અને પોતપોતે સપના જોયા હતા કે નોકરી કરવાનો મોકો મળશે. પણ આ ભ્રષ્ટાચારી સરકારે દરેકના ખિસ્સા ખાલી કરીને યુવાનો સાથે એક પ્રકારનો અન્યાય કર્યો છે. અને આ ભ્રષ્ટાચારી સરકારે એક મોટું કૌભાંડ આચર્યું છે. જો સાચી ભાજપ સરકાર હોય તો સીએમ રૂપાણીએ રાજીનામું આપવું જોઈએ. આપનું નામ? દુષ્યંતસિંહ ચૌહાણ, શહેરા વિધાનસભા.